નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ઠાસરામાં ટેણિયાઓનો તરખાજ. ગ્રાહકોની નજર ચૂકવી બે કિશોરોએ 4 લાખ રોકડ રૂપિયાની ચીલ ઝડપ કરી ભાગી જતા ચકચાર. કોરોના વેક્સિન મૂકવામાં પડતી મુશ્કેલીઓને સમજી શકે તે હેતુથી ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલ યોજાયું હતું. થાનગઢના સરોડી ગામે સારી સહિત સસરાની બેવડી હત્યા કરનાર જમાઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. સિદ્ધપુર બ્રાહ્મણ મહિલા ઉસ્કૂટ મંડળ દ્વારા મહામારી યાગ યજ્ઞ યોજાયો. પંચમહાલના શહેરા તાલુકામાં સફેદ પથ્થરની ચોરી અટકાવવા ખાન ખનીજ વિભાગ એક્શનમાં. રાજ્યમાં પડી રહેલી કડકડતી ઠંડીમાં રાત્રે સૂતા બહાર ગરીબ લોકોને વારે અમદાવાદ યુવાસેના આવી હતી અને તેઓને ધાબળાનું વિતરણ કરાયું હતું. અમદાવાદના ઠક્કરબાપા નગર અને નિકોલમાં ફાયરિંગ કરી લૂંટ કરી અમદાવાદ પોલીસની ઊંઘ હરામ કરી નાખનાર આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જામનગર ચકચાર એવા નિશા ગોલ્ડનિયા ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક. નિશા ગોલ્ડનિયાની ઓડિયો ક્લિપ વાયરલ. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન મામલે વડોદરાનો પોલીસ કર્મી સસ્પેન્ડ. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 2 વિકેટ ગુમાવીને 166 રન. ગુજરાતમાં આગામી 3 દિવસમાં કમોસમી વરસાદની આગાહી. અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ બીએમસીએ દાખલ કર્યો કેસ. બર્ડ ફ્લૂ પ્લગલે વડોદરાના ઝૂમાથી પક્ષીઓના લીધા સેમ્પલ. જીટીયુ ઓનલાઈન પરીક્ષાને નહીં આપે મંજૂરી. પીએમ મોદીએ ડબલ ડેકર માલગાડીને આપી લીલી ઝંડી. ફિલ્મ KGF ચેપ્ટર 2 નું ટીઝર કાલે રિલીઝ થશે. લવ જિહાદ મામલે ગૃહમંત્રીએ કહ્યું યોગ્ય પગલાં ભરીશું. અમદાવાદ વટવામાં લવ જિહાદનો કિસ્સો. યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી. બળાત્કાર બાદ યુવતી ગર્ભવતી પણ બની. અમદાવાદમાં પતિના ભાઈઓને કેસમાં ફસાવવાની ધમકી બાદ મહિલાએ ફિનાઇલ પી લીધું. સરદારનગર પોલીસ મથકમાં ગુરુકુળ રહેતા યુવક સામે ફરિયાદ.
साबरकांठा जिला सहित પાટીક તાલુકામાં વાતાવરણમાં પલટો। સવારથી જ વાદળછાયું વાતાવરણ, વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોની વધી ચિંતા। साबरकांठा जिल्लाना પ્રાંતિત પોલીસ દ્વારા માસ્ક ના પહેરનાર 11 લોકોને માસ્ક પાવતી ફાડવામાં આવી। પ્રાંતિતના વિવિધ વિસ્તારોમાંથી દિવસ દરમિયાન માસ્ક ના પહેરનાર પાસેથી કુલ 11,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો।